મધર્સ ડે જ્યારે આપણે ઉજવીએ છીએ ત્યારે ખાસ એક માં તરીકે આપણે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ અને વર્ષોથી આપણે આ દિવસ ઉજવીએ છીએ, આપણને બધાને જ ખબર છે. પણ ફરીને એકવાર જ્યારે આપણે ઈશ્વરનું વચન સાંભળીએ છીએ ત્યારે ઈશ્વરનું વચન એ દર વખતે આપણા માટે નવું હોય છે. ઈશ્વરનું વચન એ દર વખતે આપણને નવી નવી બાબતો શીખવે છે. વચન ક્યારેય જૂનું થનાર નથી. હાલેલુયા. માટે નવી નવી બાબતો ફરીને એકવાર આ વચનમાંથી આપણે શીખવાના છે. માતા વિશે જ્યારે આપણે વિચાર કરીએ છીએ તો દુનિયાનું સૌથી મહત્ત્વનું પાત્ર કે જે એક નવું નવા જીવનને જન્મ આપે છે, એક નવો જીવ આ દુનિયામાં લાવે છે, એ માતા છે. અને જ્યારે માતા વિશે આપણે જોવા જઈએ તો દુનિયાના લોકોએ ઘણી બધી કવિતાઓ લખી છે, દુનિયાના લોકોએ ઘણા બધા લેખો લખ્યા છે, જેને જે રીતે ફીલ થાય છે, જેને જે રીતે લાગે છે, જેને જેવા વિચારો આવે છે, જે વ્યક્તિ અનુભવમાંથી પસાર થયું છે, પોતાના અનુભવો લખે છે, ગીતો લખે છે, કાવ્ય લખે છે, આપણે માતા વિશે ઘણું બધું જાણીએ છીએ, ઘણા બધા ગીતો લખાયા છે. પણ બાઇબલ આપણને જે શીખવે છે એ ખૂબ મહત્ત્વની બાબત છે. આજે એક એવી માતા વિશે આજે આપણે જોવા માંગીએ છીએ અને એ માતાનું નામ છે નાઓમી. કેટલા જણ જાણો છો નાઓમીને? બાઇબલની નાઓમીને કેટલા જાણો છો? રૂથના પુસ્તકમાં નાઓમીનું નામ લખવામાં આવ્યું છે. મારા બાઇબલ પ્રમાણે પાનો નંબર 240 છે, ગુજરાતી બાઇબલ છે. રૂથનું પુસ્તક તેનો પહેલો અધ્યાયથી માંડીને છેલ્લા અધ્યાય સુધી નાઓમીની વાત ત્યાં લખવામાં આવી છે. નાઓમી કોણ હતી અને કેવી હતી એ બધી જ બાબતો ત્યાં લખવામાં આવી છે. નાઓમીના જીવન વિશે આજે આપણે થોડી વાર વિચાર કરવા માંગીએ છીએ. નાઓમી એ બેથલેહેમમાં રહેનાર એ એક સ્ત્રી હતી. તેને બે બાળકો હતા, બે દીકરાઓ હતા અને એના પતિ સાથે બેથલેહેમમાં રહેતી હતી. અને થયું એવું કે બેથલેહેમમાં દુકાળ પડ્યો. બેથલેહેમનો અર્થ થાય છે કે રોટલીનું ઘર, જેને આપણે કહીએ છીએ જ્યાં પુષ્કળ અન્ન છે ખાવાને માટે, જ્યાં કદી પણ દુકાળ પડી શકે નહીં, એવું સ્થળ બેથલેહેમ નામનો અર્થ એમ થાય છે કે એ રોટલીનું ઘર જ્યાં ક્યારે દુકાળ ન પડી શકે એવી જગ્યાએ વચન એમ કહે છે કે તે દેશમાં, એટલે નાઓમી જ્યાં રહેતી હતી ત્યાં દુકાળ પડ્યો. અને રૂથનું પુસ્તક તેનો પહેલો અધ્યાય અને પહેલી કલમ, દુકાળ પડ્યો બેથલેહેમમાં, નાઓમી એના પતિ સાથે બે બાળકોને લઈને મોઆબ દેશમાં જઈને વસે છે. વલાવ રોટલીનું જે ઘર હતું, અથવા જે પ્રભુ એમ કહે છે કે જ્યાં કદી દુકાળ નહીં પડે એવી જગ્યાએ જ્યારે દુકાળ પડ્યો ત્યારે નાઓમી પોતાના દીકરાઓ સાથે એના પતિ સાથે જઈને મોઆબ દેશમાં વસે છે. હવે મોઆબ એ એવો દેશ છે કે જે દેશ સાથે ઈશ્વરે ઇસરાયલને સંબંધ રાખવાની ના પાડી હતી. અન્ય દેવને ભજનારા એ લોકો, પોતાના બાળકોને દેવની આગળ બલિદાન કરનારા એ લોકો એ દેશમાં જઈને નાઓમી વસે છે. એણે વિચાર કર્યો કે રોટલીના ઘરમાં દુકાળ પડ્યો છે, મારા દેશમાં દુકાળ પડ્યો છે અને મારા બાળકો શું ખાશે, મારા બે દીકરાઓ શું ખાશે, એ લોકોના જીવવાની શું આશા, એ લોકોનું ભવિષ્ય શું. અને એમ વિચારીને નાઓમી પોતાના પતિ સાથે જઈને એ મોઆબ દેશમાં વસે છે. પણ વાલાઓ, નાઓમીએ તે વખતે ધ્યાન આપવાની જરૂર હતી કે મારો ને તમારો પ્રભુ આકાશમાંથી માનના વરસાવનાર ઈશ્વર છે. હાલેલુયા, હાલેલુયા. જે દેવે આકાશમાંથી માનના વરસાવ્યું એ દેવના, દેવની આગેવાની હેઠળ, એ દેવ જેમ દોરતો હતો એમ ઈસરાયલ લોકો આવતા હતા. અને એમના પૂર્વજોની જે બાબતો હતી એ નાઓમીએ વિચાર કર્યો નહીં. એમના પૂર્વજોએ જે કીધેલી બાબત હતી કે આકાશમાંથી માનના વરસાવનાર દેવ, એણે વિચાર કર્યો નહીં કે મારો દેવ કશું કરી શકે છે. ખોટો નિર્ણય લીધો. માહલોન અને કિલ્યોન જે બંને દીકરા હતા એ દીકરાઓને લઈને
એના પતિ સાથે એ સહમત થઈને એ મોઆબ દેશમાં જઈને વસે છે. અને બાઇબલ એમ કહે છે કે મોઆબી લોકો સાથે યહોવા દેવે એકદમ સ્ટ્રિક્ટ વોર્નિંગ આપી હતી, અથવા તો એમને આજ્ઞા આપવામાં આવી હતી કે એવા લોકો છે કે જે લોકો જોડે તમારે કોઈ જાતનો સંબંધ રાખવાનો નથી, તમારી દીકરીઓને ત્યાં આપવાની નથી અને ત્યાંથી કોઈ દીકરી લાવવાની નથી. અને એવા દેશમાં જઈને કોણ વસે છે? નાઓમી. એક ખોટો નિર્ણય નાઓમી કરે છે. કેમ? કારણ કે નાઓમીએ એ યાદ રાખ્યું નહીં કે મારા પૂર્વજોને માનના પૂરું પાડનારે દેવ હતો. એણે યાદ રાખ્યું નહીં કે અરણ્યમાં જ્યારે મારા પૂર્વજો ચાલતા હતા ત્યારે એમના પગના ચંપલ ક્યારે તૂટી ગયા નહીં, કે એમના કપડાં ક્યારે ફાટી ગયા નહીં. એ નાઓમીએ યાદ રાખવાની જરૂર હતી. પણ એ ખોટો નિર્ણય એ નાઓમી કરે છે. કદાચ આપણે એને મજબૂરી કહી શકીએ. એને શું કહી શકીએ આપણે? મજબૂરી. અનાજ નથી તો ક્યાં જવું? પણ નાઓમી એક એવા દેશમાં જઈને વસે છે જે દેશ એને ઈશ્વરથી દૂર લઈ જાય છે. જે દેશ એને ઈશ્વરથી ક્યાં લઈ જાય છે? દૂર લઈ જાય છે. એના બાળકોને ભટકાવી શકે છે, એના બાળકોને ઈશ્વરથી દૂર કરી શકે છે, એવા દેશમાં જઈને વસે છે. શેને માટે? ખોરાકને માટે, ખોરાકને માટે. અને બને છે એવું કે માહલોન અને કિલ્યોન એ જે બાળકો છે એમના પિતાના મરણ પછી ત્યાં જઈને ત્યાં વચન લખવામાં આવ્યું છે કે ત્યાં જાય છે, પછી એનો જે ભરથાર છે એલકાના એનો પતિ છે એ મરણ પામે છે, અને બંને દીકરાઓ મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કરે છે કે જે ઈશ્વરે સંપૂર્ણપણે એમને કીધું હતું કે તમારે એ કરવાનું જ નથી. અને એ બાળકો આપણને ખબર નથી એ લોકો વિશે, ડિટેલ ખબર નથી કે એ લોકો શું કદાચ બીજા દેવને ભજતા હતા કે નહીં એ નથી ખબર, પણ સ્પષ્ટ જે આજ્ઞા આપવામાં આવી હતી એ આજ્ઞા ત્યાં તૂટી જાય છે. મોઆબી સ્ત્રીઓ સાથે તેઓ બંને દીકરાઓ લગ્ન કરે છે. મજબૂરી શું હતી? ખોરાક નહોતો, દુકાળ હતો. અને એ મજબૂરીને આગળ રાખીને નાઓમી ઈશ્વરથી દૂર જવાનો નિર્ણય કરે છે. આજે મારે ને તમારે તમામ લોકોએ વિચારવાની જરૂર છે, એવી કઈ મજબૂરી મારા જીવનમાં છે કે જે મને ઈશ્વરથી દૂર લઈ જાય છે? હું એવી કઈ મજબૂરી મારી સામે રાખું છું કે જેને ઈશ્વર કરતાં વધારે મહત્વ આપું છું, અને કદાચ ઈશ્વરથી દૂર જઈ શકાય એવી સ્થિતિ મારા જીવનમાં ઊભી થાય છે? તમામ વ્યક્તિએ વિચારવાની જરૂર છે. એક મા તરીકે, એક મમ્મી તરીકે ઘણી બધી વખત આપણે ચલાવી લઈએ છીએ, આપણે ચલાવી લઈએ છીએ. આપણને ખબર હોય છે કે મારું બાળક ભટકી શકે છે, આપણને ખબર હોય છે કે મારું બાળક ખાડામાં પડી શકે છે, આપણને ખબર હોય છે, પણ આપણે આ ખાડા કાન કરીએ છીએ. કેમ? કારણ કે મારું બાળક દુનિયાની સાથે નહીં ચાલે તો પાછળ રહી જશે, આપણને ડર લાગે છે. અને બાળક ઈશ્વરથી દૂર ને દૂર જતું જાય છે. ઘણા બધા દીકરા દીકરીઓ એવા છે કે જેઓ આજે ઈશ્વરથી દૂર છે. કદાચ નાનપણમાં જે બાબતો આપણે તેમને આપવાની હતી આપી ખરી, પણ કોઈક એવી બાબતમાં આપણે એને સપોર્ટ કર્યો કે જેથી કરીને બાળક ઈશ્વરથી દૂર ગયું. ઘણા બધા ઉદાહરણો છે આપણી પાસે, આપણા સમાજમાં, આપણા કુટુંબોમાં, આપણી આજુબાજુ આપણે જોઈ શકીએ છીએ એવા કેટલાય બાળકો છે કે જે લોકો પોતાની જાતને ઈશ્વરથી દૂર રાખે છે. એમને એમ લાગે છે કે જો હું ઈશ્વર સાથે ચાલીશ તો હું પાછળ રહી જઈશ, દુનિયાની સાથે કદમ મિલાઈને હું ચાલી નહીં શકું. મને પ્રતિષ્ઠા નહીં મળે, મને સફળતા નહીં મળે. અને એ જ બાબત નાઓમી અહીં વિચારે છે કે દુકાળ છે તો મારા બાળકોનું બેથલેહેમમાં શું ભવિષ્ય? કોઈ ભવિષ્ય નથી, અન્ન નથી. અને એ મજબૂરીને લઈને નાઓમી ખોટો નિર્ણય કરીને રોટલીનું ઘર છોડીને મોઆબ દેશમાં જઈને વસે છે. અને બને છે એવું કે જ્યારે રોટલીનું ઘર છોડીને એ જાય છે, એ અન્નના દુકાળને મજબૂરી બનાવીને એ જાય છે, દીકરો, બંને દીકરાઓ અને એનો પતિ મરણ પામે છે.
એની પાસે આખું કુટુંબ હતું, પણ જ્યારે ખોટો નિર્ણય કરે છે ત્યારે બંને દીકરાઓ પણ એ ગુમાવે છે અને એનો પતિ પણ ગુમાવે છે. નવમી એકલી થઈ જાય છે અને નવમીના નામનો અર્થ થાય છે મીઠી. કેવી મીઠી! અને નવમી વિચાર કરે છે, હવે શું કરું, હવે ક્યાં જાઉં? પોતાના બાળકોને અને પતિને ગુમાવ્યા પછી કેવી સ્થિતિ થાય એ સ્થિતિ આપણને ખબર છે. આપણે આજુબાજુ જોઈએ છીએ, આપણા ઘરોમાં આપણે જોઈએ છીએ. એકલી સ્ત્રી શું કરી શકે? પોતાની બે વહુઓ સાથે એકલી છે, એણે ખોટો નિર્ણય કર્યો અને ઈશ્વરના આશીર્વાદો એણે ગુમાવ્યા. પણ જ્યારે આપણે પહેલો અધ્યાય અને સાતમી કલમ જોઈએ છે, મોઆબ દેશમાં રહીને ખાલી થઈ ગઈ, જે દેશમાં ઈશ્વરે એને સંબંધ રાખવાની ના પાડી હતી એ દેશમાં આવીને બધું જ જ્યારે એણે ગુમાવી દીધું, અને જ્યારે તે સાંભળે છે કે મારા દેશની ખબર મારા દેવે લીધી છે, અને જ્યારે તે સાંભળે છે કે મારા દેશમાં અન્ન પાછું આવ્યું છે અને ઈશ્વરે મારા દેશને સાજો કર્યો છે, ઈશ્વરે મારા દેશને સમૃદ્ધ કર્યો છે, ત્યારે નવમીએ વિચાર્યું કે એક વખત તો ખોટો નિર્ણય લેવાઈ ગયો, પણ હવે નહીં, હું અહીંથી ઉઠીશ, અહીંથી મારા દેશમાં પાછી જઈશ. જ્યારે એ મોઆબ દેશમાં ગઈ ત્યારે કદાચ એને ખબર નહોતી કે મારે શું શું ગુમાવવું પડશે, કારણ કે એનું ધ્યાન એ બાબતો તરફ નહોતું, ઈશ્વરની વાણી તરફ નહોતું, એનું ધ્યાન ઈશ્વરની આજ્ઞાઓ તરફ નહોતું. પણ જ્યારે આ મુશ્કેલીમાં એ આવી પડી ત્યારે એને ખબર પડી કે મારા દેવ સિવાય મારો ઉદ્ધાર કરનાર કોઈ નથી. હાલેલુયા! અને એણે યાદ રાખ્યું, ત્યારે એણે યાદ રાખ્યું કે આ સમય છે કે મારે મારા દેવની પાસે, મારા દેશમાં પાછા જવું જરૂરી છે. બેથલેહેમમાં એવા ઘણા બધા લોકો હશે, ત્યાં રહેતા હશે, બધા જ મોઆબ દેશમાં ગયા છે કે નહીં આપણને ખબર નથી, પણ નવમીએ ખોટો નિર્ણય કર્યો. પણ જ્યારે એને ખબર પડી કે મારા દેશની ખબર લેવામાં આવી છે અને દુકાળનો સમય જતો રહ્યો છે અને સમૃદ્ધિ મારા દેશમાં આવી છે, અને નવમી કહે છે કે હું અહીંથી ઉઠીને મારા દેશમાં જઈશ. બે વહુ છે એની સાથે. નવમી તેમને કહે છે, ના પાડે છે કે તમે મારી સાથે આવશો નહીં, કારણ કે મારી પાસે હવે કશું જ નથી, હું ખાલી થઈ ગઈ છું, હવે તમને આપવા માટે મારી પાસે કશું જ નથી. છેલ્લે એટલે સુધી બોલે છે કે જો હું આજે બીજો ધણી કરું અને જો મારા પેટે પુત્રનો પ્રસવ થાય તો પણ તે મોટો થાય ત્યાં સુધી તમે રાહ જોઈ શકો નહીં, મારી પાસે હવે કશું જ નથી. નવમી કહે છે કે હું ખાલી છું, તમે તમારા દેશમાં તમારા લોકોની પાસે પાછા જાઓ. નવમી કલમથી આગળ વાંચજો, પહેલો અધ્યાય નવમી કલમ. નવમી પોતાની જે વહુઓ છે, વિધવા વહુઓ છે, તેમને તે આશીર્વાદ આપે છે અને કહે છે કે ઈશ્વર કરે, યહોવા કરે, ને તમે પરણો ને તમારા પતિના ઘરમાં, ધણીના ઘરમાં એશ આરામ ભોગવો. અને ત્યાં તેમને ચુંબન કરે છે અને પોક મૂકીને રડે છે. નવમી તેમની જે પુત્રવધુ છે, વહુ છે, તેમને વિદાય આપે છે. પણ દસમી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે, તેઓએ તેને કહ્યું, એમ નહીં બને, અમે તો તારી સાથે તારા લોક મધ્યે પાછી આવીશું. હાલેલુયા, હાલેલુયા! બે પુત્રવધુઓ, બે વહુ છે, એ કહે છે કે અમે અહીં રહેવા માંગતા નથી, અમે તારી સાથે તારા લોક મધ્યે આવવા માંગીએ છીએ. હાલેલુયા! જ્યારે એક સાસુ છે, એ વિધવા છે, એની પાસે કશું જ નથી, વહુઓને કોઈ ભવિષ્ય એનામાં દેખાતું નથી, એની પાસે કોઈ સમૃદ્ધિ નથી, પૈસો નથી, કશું જ નથી, પણ બે વહુઓ એમ કહે છે કે અમારે તારી સાથે આવવું છે. આપણે વિચાર કરીએ શા માટે એવું એ લોકોએ કીધું હશે, કઈ વહુ, વિધવા વહુ સાસુની સાથે જવાને માટે તૈયાર થાય? કોણ તૈયાર થાય? ક્યારે તૈયાર થાય? જો એ સાસુનો વ્યવહાર, એના શબ્દો, એની વાણી સારી હોય,
એ વહુ પ્રત્યે. તો અને તો જ, તો અને તો જ વહુ સાસુની સાથે જવાને માટે તૈયાર થાય. નાઓમીને ઓરપા અન્ય દેવને ભજનારી એ બંને દીકરીઓ હતી. એ બંને સ્ત્રીઓ, એ જીવતા દેવની કોઈ ઓળખ એમને નહોતી, પણ જ્યારે એ લોકો લગ્ન કરીને નાઓમીના ઘરમાં આવે છે ત્યારે જુએ છે કે નાઓમીનો દેવ એ તો જીવતો દેવ છે. અહીં લખવામાં નથી આવ્યું, પણ એના વ્યવહારમાં, એની વાણીમાં એમને ખબર પડે છે કે નાઓમી એક એવા દેવને ભજે છે કે જે દેવ સમૃદ્ધિ આપનારો ઈશ્વર છે, જે દેવ ભવિષ્ય બનાવનારો દેવ છે, કે જે દેવ એ અમને સફળતા આપી શકે છે, જે દેવ અમને સારું જીવન આપી શકે છે, એવા દેવને ભજનારી નાઓમી. કેવી રીતે ખબર પડી? વચનમાં લખ્યું નથી, પણ નાઓમીના જીવન દ્વારા નાઓમીએ એટલી સરસ છાપ છોડી એક સાસુ તરીકે, એટલી સરસ ઇમ્પ્રેશન છોડી એક સાસુ તરીકે, કે બંને વહુઓ તેની સાથે જવાને માટે તૈયાર થઈ જાય છે. એક માં, જ્યારે આપણે મમ્મી શબ્દ ઉચ્ચારીએ છીએ, દીકરો અને વહુ બંનેને માટે આપણે એક સમાન છીએ, પણ આપણે આજુબાજુ અને આપણા સમાજમાં, આપણા ઘરોમાં આપણે જોઈએ છીએ કે માં ફક્ત દીકરાને માટે હોય છે, વહુને માટે નથી હોતી. ઘણા ઘરોમાં જે પક્ષપાત અને જે ભેદભાવ રાખવામાં આવે છે, એને લીધે કડવાશ આપણા કુટુંબોમાં છે. જે સમજણની ખામી છે, જે સમજણની અછત આપણા જીવનોમાં છે, નાઓમી આપણને શીખવાડે છે કે એની પાસે કશું જ નથી, તો પણ એ બે પુત્ર વધુ એની સાથે જવાને માટે તૈયાર થાય છે. એ કશું જ નથી, એનો ઈશ્વર પરનો વિશ્વાસ. અને એણે જ્યારે જવાનું વિચાર્યું ત્યારે બેથલેમ વિશે કહ્યું હશે એણે એની વહુઓને કે મારો દેશ આવો હતો, મારા પૂર્વજોને દેવ આવી રીતે ત્યાંથી કાઢી લાવ્યો હતો. અને બધું સાંભળીને આ વહુઓ જવાને માટે તૈયાર થાય છે. વાલો, જ્યારે આપણે માતાઓ છીએ, ખાસ આપણે કાળજી રાખવાની જરૂર છે, આપણી જાતોને સંભાળવાની જરૂર છે, કે જેથી કરીને આપણા બાળકોને આપણે સંભાળી શકીએ, આપણા બાળકોને આપણે સાચવી શકીએ. આવી કઠણ પરિસ્થિતિમાં, વિધવા હોવાની સ્થિતિએ નાઓમી પોતાની વહુઓને આશીર્વાદ આપે છે. આપણા ઘરોમાં જો એવું થાય, કોઈ એક બાઈ દીકરો ગુમાવે અને વહુ રહી જાય, ઘણા ઓછા એવા છે કે વહુને આશીર્વાદ આપે. માં તરીકે આપણી જવાબદારી, વચન શીખવાડે છે વાલાઓ આપણને, વચન આપણને શીખવાડે છે. મારો વ્યવહાર, મારું વર્તન, મારા શબ્દો એ વહુ પ્રત્યે, એ વ્યક્તિ પ્રત્યે કેવા છે. જેને આપણે જન્મ આપ્યો છે, એ દીકરો જ્યારે વહુને ઘરમાં લાવે છે ત્યારે આપણને એમ ફીલ થાય છે, આ કોમન વાત છે, સામાન્ય વાત છે, ત્યારે આપણને એમ લાગે છે કે મારો દીકરો મારાથી અલગ થઈ ગયો છે. આ સર્વ સામાન્ય સમજણ આખા સમાજની છે. માતા એ સહન કરી શકતી નથી કે મારો દીકરો મારા કરતાં વધારે માન મારી પત્નીને આપે છે. આ સર્વ સામાન્ય સમજણ છે આપણી. પણ આજે આપણે શીખવાનું છે કે જે દીકરાને આપણે જન્મ આપ્યો છે, જે દીકરાને આપણે મોટો કર્યો છે, એની સાથે જે દીકરી જોડાઈ છે, જે વહુ જોડાઈ છે, એનું શરીર છે. આપણી સમજણને આપણે સુધારવી પડશે. આજે માતૃદિને આપણે એ વ્યક્તિને સ્વીકારવાની છે કે જેના પ્રત્યે આપણને અણગમો છે. કદાચ એની ટેવ સારી નથી, એ બીજા ઘરમાંથી આવી છે, કદાચ એના શબ્દો સારા નથી, કદાચ એનું કામ તમને કે મને ગમતું નથી, ઘણી બધી બાબતો હોઈ શકે, ઘણી બધી નેગેટિવ બાબતો હોઈ શકે. પણ એક માં તરીકે આજે આપણે એવી વ્યક્તિને શું કરવાનું છે? સ્વીકારવાનું છે. કારણ કે વચન કહે છે, નાઓમીએ પોતાની બંને વહુઓને સ્વીકારી અને એવો વ્યવહાર કર્યો કે બંને વહુઓ કહે છે કે તું જ્યાં જશે ત્યાં હું આવીશ. ઓરપા તો પાછી વળી જાય છે, પણ રૂથ એ કહે છે કે તારો દેવ એ મારો દેવ ને તારા લોક એ મારા લોક. હાલેલુયા. આ શબ્દ બહુ જ મહત્વનો છે કે તારો દેવ એ મારો દેવ. રૂથ બોલી
નાઓમીને કહે છે કે તું જે દેવને ભજે છે ને એ દેવની પાછળ મારે ચાલવું છે. કેવી રીતે એને ખબર પડી? એ નાઓમી દ્વારા જ ખબર પડી. માટે આપણે આપણી જાતોને આજે અંદરથી તપાસવાની છે. દરેક વ્યક્તિ સ્વભાવે અલગ છે, ઈશ્વર આપણને અલગ અલગ બનાવ્યા છે, પણ આ જે આપણા ઘરોમાં જે સમજણ નથી એને લીધે ઇશ્યુ પ્રશ્નો મોટા ને મોટા ને મોટા થતા જાય છે, વ્યક્તિ વ્યક્તિ વચ્ચે અંતર વધતું જાય છે. અને ખાસ કરીને જ્યારે વાત લગ્નની હોય, દીકરાના લગ્નની હોય, ખૂબ પ્રેમથી માતા ને દીકરો રહેતા હોય, પણ જ્યારે વહુ આવે છે ત્યારે ખૂબ કડવાશ વધી જાય છે, ત્યારે માતાનો પ્રેમ ત્યાં ટકતો નથી. ને હંમેશા ત્યાં કહેવામાં આવે છે કે મારી વહુ આવી છે, મારી સાસુ આવી છે, મારી વહુ આવી છે, મારું સાસુ આવી છે, એકબીજા પર દોષારોપણ કરવામાં આવે છે. પણ આજે જ્યારે માતા છીએ ત્યારે દીકરાની પણ માતા છીએ અને વહુની પણ માતા છીએ. આપણે વિચારવાની જરૂર છે. સમાધાનનો આત્મા આપણામાં આવે એ ખૂબ જરૂરી છે. આપણી અપેક્ષાઓ અલગ હોઈ શકે, આખી જિંદગી આપણે જે કર્યું એ આપણે યાદ કરી શકીએ છીએ, કોઈ વાંધો નથી એમાં, પણ સમજણની ખૂબ જરૂર છે. આજે માતૃદીને આપણે આ બાબત શીખીએ. અને જ્યારે નાઓમી એ સાચો નિર્ણય કરે છે ત્યારે એ રૂથને લઈને બેથલેહેમમાં આવે છે, બોઆઝ સાથે ફરીથી એના લગ્ન કરાવે છે. અને જ્યારે એને દીકરો થાય છે ત્યારે ઇસ્રાયેલી જે સ્ત્રીઓ છે, બેથલેહેમની સ્ત્રીઓ છે, એ નાઓમીને અભિનંદન આપે છે. નાઓમીને કહે છે કે તને દીકરો અવતર્યો છે, રૂથને કહેતા નથી. ખુશી અને આનંદમાં નાઓમી આવે છે. નાઓમી એક ખોટો નિર્ણય કર્યો, પોતાના દીકરાઓને ગુમાવ્યા, પોતાના પતિને ગુમાવ્યા, પણ જ્યારે સાચો નિર્ણય કર્યો, એની વહુને લઈને બેથલેહેમ દેશમાં એ પાછી આવી, અને ત્યારે એણે જે આશીર્વાદનો અનુભવ કર્યો, એ રૂથનો દીકરો ઓબેદ, ઓબેદનો દીકરો ઈશાઈ, અને ઈશાઈનો દીકરો દાઉદ. એક વિદેશી સ્ત્રીને જેની સાથે ઈશ્વરે કોઈ સંબંધ રાખવાની ના પાડી હતી, એ વિદેશી સ્ત્રી એ દાઉદની દાદી બને છે. હાલેલુયા, હાલેલુયા. એનું કારણ કોણ? નાઓમી. નાઓમીએ એવો નમૂનો આપ્યો કે એક વિદેશી સ્ત્રી એ દાઉદની દાદી બને છે. અને તમે વાંચજો, ઈસુની વંશાવાળીમાં એ રૂથનું નામ આપવામાં આવ્યું છે. હાલેલુયા, હાલેલુયા. રૂથ એ દાઉદની દાદી બની શકી કારણ કે નાઓમીએ એક માતા તરીકે પોતાનો દીકરો તો ગુમાવી દીધો એણે ખોટો નિર્ણય કરીને, પણ જ્યારે વહુ એની પાસે આવી ત્યારે એને દીકરી તરીકે, ત્યાં લખવામાં આવ્યું છે, તમે વાંચજો, કે એને માટે દીકરી શબ્દ વાપરે છે, અને એ આશીર્વાદિત થાય છે. હાલેલુયા, હાલેલુયા. નાઓમી વિશે સંબંધે આપણે વિચાર કરીએ, જો ખોટો નિર્ણય જો આપણાથી થઈ ગયો છે તો પણ પ્રભુ આપણને તક આપે છે. જેમ નાઓમીને તક મળી, એની વહુને એ ઈશ્વરમાં લાવી, અને એની વહુ એ ઐતિહાસિક પાત્ર બની ગઈ. હાલેલુયા. એક માં, મારો રોલ આજે કેવો છે, આજે આપણે વિચારવાની જરૂર છે. મારા જીવનને લીધે કોનું જીવન બચે છે? આપણા ઘરમાં રહેલા તમામ પાત્રો વિશે, તમામ વ્યક્તિઓ વિશે આપણે વિચાર કરવાનું છે કે હું એક એવી જવાબદાર વ્યક્તિ છું, હું એવી એક રિસ્પોન્સિબલ વ્યક્તિ છું મારા ઘરમાં, કે મારું જીવન જોઈને કોઈક એ ઈસુને ઓળખવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. એ જવાબદારી એક માં તરીકે મને અને તમને સોંપવામાં આવી છે. ખાસ જવાબદારી આપણી છે. જ્યારે ઈશ્વરે સ્ત્રીને બનાવી ત્યારે એક સહાયકારી તરીકે એને બનાવી, અને ત્યાં લખવામાં આવ્યું છે જ્યારે સહાયકારી હોય એ સહાયકારીને બમણો સામર્થ્ય આપવામાં આવે તો જ મદદ કરી શકે. આપણે મદદ કોની પાસે માંગવા જઈએ? જેની પાસે હોય તેની પાસે. પૈસાની જરૂર હોય તો જેની પાસે વધારે પૈસા હોય એની પાસે માંગવા જઈએ. અનાજની જરૂર હોય તો જેની પાસે વધારે હોય એની પાસે માંગવા જઈએ. આપણા કરતાં ગરીબ હોય એની પાસે માંગવા જઈએ? આપણે જઈએ નથી જતા. એક માં તરીકે આપણે એને ઓળખી કાઢવાનું છે અને એનો ઉપયોગ કરવાનો છે કે પ્રભુ, તારું સામર્થ્ય જે મારામાં છે એ મારા ઘરના તમામ વ્યક્તિઓમાં કાર્ય કરે. હાલેલુયા, હાલેલુયા. મારા દેવને, જે દેવને હું માનું છું, દેવને મારો દીકરો, મારી વહુ,
મારા બાળકોના બાળકો તમામ લોકો એ દેવની પાછળ ચાલે. હાલેલુયા. બહેનો કરતાં ભાઈઓની સંખ્યા ઓછી છે, બધા જ ચર્ચોમાં આ સમસ્યા છે, બધા જ ચર્ચોમાં સમસ્યા છે. એનો મતલબ એવો છે કે એક માં તરીકે આપણે વિચાર કરવાની જરૂર છે કે મારામાં જે દેવ છે ને, હું જે દર રવિવારે દેવળમાં જાઉં છું અને હું જે દેવનો અનુભવ કરું છું, એ દેવનો અનુભવ મારા પતિ અને મારા બાળકો કરવા જ જોઈએ. હાલેલુયા. અને એ કેવી રીતે કરી શકે? નાઓમીની જેમ એ શબ્દોમાં, એ વ્યવહારમાં, એ વર્તનમાં એ દેવ દેખાવો જોઈએ, તો ને તો જ એ શક્ય છે. બીજું જે એક પાત્ર છે, એ પાત્ર છે હન્ના. રૂથના પુસ્તકની પાછળ સમયનું પુસ્તક છે, તેના પહેલો અધ્યાય છે, પહેલા અધ્યાયમાં હન્નાની વાત કરવામાં આવી છે. હન્ના એક એવી સ્ત્રી છે કે જેને બાળક નથી, એનું ગર્ભસ્થાન બંધ કરવામાં આવ્યું છે, અને હન્નાનો જે પતિ છે એને બે પત્નીઓ છે. એક પત્ની છે, એને બાળકો છે, અને હાન્નાને બાળકો નથી. છઠ્ઠી કલમમાં લખવામાં આવ્યું છે કે યહોવાએ તેનું ગર્ભસ્થાન બંધ કરી દીધું હતું, માટે તેને ખીજવવા સારું તેની શક્ય તેને બહુ ચીડવતી હતી. ઈશ્વરે હાન્નાનું ગર્ભસ્થાન બંધ કરી દીધું હતું, પણ જ્યારે હાન્ના એ મંદિરમાં બેસે છે, એલીયાજક ત્યાં બેઠો હોય છે અને એને જુએ છે, હાન્ના પોતાના હૃદયની વેદના છે એ યહોવાની આગળ ઠાલવે છે, ફક્ત એના હોઠ હાલે છે અને પ્રાર્થના કરે છે કે પ્રભુ મારા હૃદયની વેદના તો સાંભળને. આપણે ગીત ગાયું કે પ્રભુ રાત દિવસ હું તને શોધું છું, તું મને મળ, મારી જરૂરિયાત પૂરી પાડ. એ યહોવાએ એ હાન્નાનું ગર્ભસ્થાન બંધ કર્યું હતું, અને જ્યારે ભજન કરવાને માટે એ લોકો ત્યાં જાય છે ત્યારે હાન્ના બધું જ જે વિધિઓ છે એ વિધિઓ પતાવી દેવામાં આવે છે, યજ્ઞ પતાવી દેવામાં આવે છે, અને પછી હાન્ના એ ઈશ્વરની આગળ જઈને બેસે છે અને પોતાનું હૃદય ઈશ્વરની આગળ ઠાલવે છે. એલીયાજક એને કહે છે કે તું તો પીધેલી છે. શું કહે છે? તું તો પીધેલી છે, કારણ કે ફક્ત એના હોઠ હાલતા હતા. સમયનું પુસ્તક તેનો પહેલો અધ્યાય 14મી કલમ. એલી એને કહે છે કે ક્યાં સુધી તું નશામાં રહીશ, દ્રાક્ષારસ પીવાનું છોડી દઈ. ત્યારે હાન્ના જવાબ આપે છે કે ના, હું પીધેલી નથી, હજી તો દિવસનો પહેલો પર છું, દુઃખી મનની સ્ત્રી છું, હું દુઃખ લઈને મારા દેવની આગળ આવી છું. અને એલી એને કહે છે કે તેમ જે કંઈ માંગ્યું છે તે ઈશ્વર તને આપશે. હાલેલુયા. તે જે કંઈ માંગ્યું છે તે ઈશ્વર તને આપશે. અને 17મી કલમમાં કહે છે, એલીએ ઉત્તર આપ્યો, શાંતિએ જા, તે ઈશ્રાયેલના દેવની આગળ જે વિનંતી કરી છે તે સાર્થક કરો. એક બાળક વગરની સ્ત્રી શું માંગી શકે ઈશ્વર પાસે? શું માંગે? પ્રભુ મને બાળક આપ. હાન્નાએ પણ એ જ કર્યું. જો તું મને બાળક આપશે તો એ બાળક તારી સેવાને માટે વપરાશે. હાન્ના એ ઈશ્વર પાસે બાળક માંગે છે. કેમ માંગે છે? કે જો તું મને આપશે તો હું માનું છું કે બાળક કોના માટે વપરાશે? તારી સેવાના માટે. આપણે આપણા બાળકોને બાળકો માંગીએ છીએ તો શેને માટે માંગીએ છીએ? પ્રભુ ભવિષ્યમાં હું જ્યારે ઘરડો થઈ જાઉં અથવા મારી પાસે કામ કરવાની શક્તિ નથી ત્યારે મને ખવડાવવાળું કોણ? એટલા માટે મને બાળક જોઈએ છે. આપણી સમજણ છે, આપણી સમજણ છે. આપણને બાળક શા માટે જોઈએ છે? કે જ્યારે હું ઘરડો થઈશ, મારામાં શક્તિ નથી, મારામાં તાકાત નથી, ત્યારે મને કમાવીને ખવડાવશે. સાચી વાત છે? આપણે એવું માનીએ છીએ? માનીએ છીએ આપણે એવું. હાન્ના જ્યારે બાળક માંગે છે ત્યારે એમ કહે છે કે પ્રભુ તું મને બાળક આપ. એ બાળક જો તું મને આપીશ તો હું એને તારા મહિમાને માટે, તારી સેવાને માટે હું એને આપી દઈશ. હાલેલુયા. હાલેલુયા. હન્નાની સમજણ અને આપણી સમજણ, બે સમજણને આપણે ભેગી કરવાની છે અને ઈશ્વરની પાસે આપણે જવાનું છે. એણે રડી રડીને ઈશ્વરની પાસે માંગ્યું, રડી રડીને એણે ઈશ્વરની પાસે માંગ્યું, પ્રભુ મને બાળક જોઈએ છે. અને પાછું ઈશ્વરને એણે
આપી દીધું. સમુએલ ખૂબ મોટો ઇસ્રાયલનો મહત્વનો પ્રભુદક થઈ ગયો. હાલેલુયા, હાલેલુયા. ઇસ્રાયલ પ્રજાને એ દોરનાર અને ઇસ્રાયલ પ્રજા માટે ઈશ્વરની વાણી લાવનાર એ પ્રભુદક થઈ ગયો. ગીતશાસ્ત્ર 127:3 કહે છે કે બાળકો તો ઈશ્વરને આપેલું ધન છે. એ ધન છે ઈશ્વરનું આપેલું. એ બાળકોને આપણે આપણે માટે વાપરવાના નથી, એ બાળકોને આપણે આપણે માટે મોટા કરવાના નથી, પણ એ બાળકોને ઈશ્વરને માટે મોટા કરવાના છે. હાલેલુયા, હાલેલુયા. એ બાળકોનું ભવિષ્ય ઈશ્વર નક્કી કરશે, કારણ કે આપણે જીવતા દેહ પર વિશ્વાસ કરનારી દીકરીઓ છે, આપણે જીવતા દેહ પર વિશ્વાસ કરનારી માતાઓ છે. માટે આપણા બાળકો એ તો ઈશ્વરના બાળકો છે. આપણા બાળકો એ આપણા પોતાના નથી, એ જગતના બાળકો નથી. હાલેલુયા. હાન્ના ઈશ્વર પાસે એક બાળક માંગે છે અને કહે છે કે પ્રભુ, તારા મહિમાને માટે હું એને આપી દઈશ, તારી સેવાને માટે હું એને આપી દઈશ. અને જ્યારે હાન્ના એમ કરે છે ત્યારે 1 સમુએલ 2:20-21, એલીએ એલકાના અને તેની સ્ત્રી હાન્નાને આશીર્વાદ આપ્યો. બાળક સમુએલને અર્પણ કર્યા પછી યહોવાની આગળ એને અર્પણ કરી દેવામાં આવ્યો અને ત્યાં લખવામાં આવ્યું છે કે સમુએલ એ ઈશ્વરની આગળ શણનો એફોદ પહેરીને ત્યાં ઊભો રહેતો હતો, એલીને મદદ કરતો હતો. એલી જે યાજક હતો એ યાજકને મદદ કરતો હતો. અને ત્યાં લખવામાં આવ્યું છે કે એની મમ્મી હાન્ના દર વર્ષે જ્યારે યજ્ઞ કરવા માટે જતી ત્યારે એને માટે એ શણનો એફોદ સીવીને એ લઈ જતી હતી. અને ત્યારે બીજા વર્ષે જ્યારે હાન્ના ત્યાં યજ્ઞ કરવાને માટે જાય છે ત્યારે એલી એને આશીર્વાદ આપીને શું કહે છે, ગુજરાતીમાં લખવામાં આવ્યું છે કે યહોવાને જે ધીરવામાં આવ્યું છે તેને બદલે યહોવા આ બાઈને પેટે તને બીજા સંતાન આપો. હાલેલુયા. ઈશ્વરને તે આપી દીધું છે એટલા માટે હવે પછીથી તને બાળકો થશે અને જે તારા કુટુંબને માટે આશીર્વાદનું કારણ બનશે. હાલેલુયા. હાન્ના જે વાંજણી કહેવાતી હતી એ હાન્નાને જ્યારે બાળક થાય છે એ યહોવાને અહીંયા લખવામાં છે ધીરવામાં આવ્યું છે, આપી દેવામાં આવ્યું છે. તે ઈશ્વરને તારું બાળક આપી દીધું છે માટે હવે પછી તને ઈશ્વર વધુ આશીર્વાદ આપશે. અને ત્યાં લખવામાં છે કે ઈશ્વરની કૃપા થઈ અને તેને ગર્ભ રહ્યો, 3 દીકરા અને 2 દીકરીઓનો આશીર્વાદ હાન્નાને મળ્યો. હાલેલુયા, હાલેલુયા. જે આપણે ઈશ્વરને આપીએ છીએ એ ઈશ્વરના અખત્યારમાં અથવા તો ઈશ્વર એના હિસાબમાં એ રહે છે. તમે કેટલું ઈશ્વરને માટે આપ્યું છે એ ઈશ્વરને યાદ છે અને તે પ્રમાણે પ્રભુ મને ને તમને આશીર્વાદ આપે છે. વચન કહે છે કે આપો ને તમને અપાશે. ફક્ત દાન માટે નથી, એ આપણા બાળકો માટે પણ છે. જો મને ને તમને આશીર્વાદો જોઈએ છે ઘરમાં તો મારા ને તમારા બાળકો એ ઈશ્વરને આપવા જરૂરી છે. માતા પિતાઓ બાળકની પાછળ પૈસા ખર્ચે છે, ફરજ છે આપણી, આપણે એની પાછળ પૈસા ખર્ચીએ, આપણે એને આગળ લઈ જઈએ. પણ સૌથી મહત્ત્વનું એ છે કે બેટા, આપણે એને શીખવાની જરૂર છે કે બેટા તારું જીવન આ જગતને માટે નથી, તારું જીવન ઈશ્વરને માટે છે. હાલેલુયા. તું ઈશ્વરને માટે કામ કર, આ દુનિયાને માટે તું, તારા માટે તું જે કામ કરીશ એના કરતાં મહત્ત્વનું છે કે તું ઈશ્વરને માટે કામ કર. તારી તમામ જરૂરિયાતો ઈશ્વરમાં પૂરી પાડવામાં આવશે. હાલેલુયા. ઈશ્વરનું વચન કહે છે કે તેના પહેલાં તેના રાજ્યને અને તેના ન્યાયપણાને શોધો, એટલે તમામ વાના જેની તમને ને મને જરૂર છે તમામ વાના મને તમને પૂરા પાડવામાં આવશે. પણ આપણી ચિંતા શું હોય છે, મારું દીકરો, મારી દીકરી, મારું બાળક આગળ વધે. એ ઈશ્વરને શોધે છે કે નથી શોધતું એ આપણને ખબર નથી. ઘણી બધી માતાઓને ખબર નથી કે મારું બાળક ઈશ્વરને શોધે છે કે નથી શોધતું, મારું બાળક ઈશ્વરને ઓળખે છે કે નથી ઓળખતું, મારું બાળક વચન વાંચે છે કે નથી વાંચતું, મારું બાળક પ્રાર્થના કરે છે કે નથી કરતું, મારું બાળક પ્રભુ પર ભરોસો કરે છે કે નથી કરતું, એ ઘણી બધી માતાઓને નથી ખબર. અને આજે હાન્ના આપણને શીખવાડે છે કે મારું બાળક આપણું પોતાનું બાળક એ આપણું પોતાનું નથી, એ તો ઈશ્વરનું આપેલું ધન છે.
એનો યોગ્ય રીતે આપણે ઉપયોગ કરવાનો છે અને એને ઈશ્વરના હાથમાં જ સોંપવાનું છે. પ્રભુ તેનું ભવિષ્ય નક્કી કરશે. આપણે દુનિયાને જોઈને એનું ભવિષ્ય નક્કી કરીએ છીએ કે ભવિષ્યમાં મારો દીકરો આ થશે, ભવિષ્યમાં મારી છોકરી આમ કરશે, મને આમ મારી આવી ઈચ્છા છે, મારી આવી અપેક્ષા છે. બહુ ઓછા મા બાપ છે કે જે બાળકોને ઈશ્વરના હાથમાં સોંપે છે અને બાળકોને એમ કહે છે કે બેટા તું સેવા કરજે, સેવા કરશે તો બાળક ખાશે શું, એમ ચિંતા આપણને થાય. સેવા કરશે તો ખાશે શું, કારણ કે પ્રભુના સેવક હંમેશા ગરીબ જ હોય છે, આપણે એવું વિચારીએ છીએ. પણ ઈશ્વરના આશીર્વાદોનો જો અનુભવ હું ને તમે કરવા માંગીએ છીએ તો આપણે આપણા બાળકો ઈશ્વરના હાથમાં સોંપી દઈએ. દુનિયાની ચિંતા કર્યા વગર, એની સફળતાની ચિંતા કર્યા વગર, જે માતાઓના બાળકો નાના છે તેમને ખાસ હું આહવાન આપવા માંગુ છું કે અત્યારથી એ બાળકોને ઈશ્વરના હાથમાં સોંપીએ. એને કેટલું આવડે છે એના પર ધ્યાન આપવાની જરૂર છે, પણ એના કરતાં મહત્ત્વનું એ છે કે મારું બાળક એ ઈશ્વરના હાથમાં સોંપાઈ જાય અને મોટો થઈને ઈશ્વરને માટે ઉત્કંઠા રાખે, મોટો થઈને ઈશ્વર પર ભરોસો રાખે, મોટો થઈને દેવને પોતાનો આધાર બનાવી લે અને મોટું થઈને મારું બાળક એ ઈશ્વરમાં આગળ વધે, એ ઈચ્છા અને અપેક્ષા એક માતા તરીકે આપણી હોવી જોઈએ. જે હન્નાએ કર્યું એ આપણે કરવાની જરૂર છે. આશીર્વાદ એ પ્રાપ્ત કરે છે. એને એના ભવિષ્યની ચિંતા નહોતી. એણે એનું બાળક સમુએલ એ ઈશ્વરને જ્યારે આપી દીધું, ભવિષ્યની ચિંતા કોણે કરી? ઈશ્વરે કરી. જ્યારે બાળક આપી દીધું, બીજા 5 બાળકો એને આપવામાં આવ્યા. હાલેલુયા. ખૂબ અઘરું છે આ સમયમાં બાળક ઈશ્વરને આપી દેવું. આપણી આજુબાજુની દુનિયા આપણે જોઈએ છીએ, સોશિયલ મીડિયા આપણે જોઈએ છીએ, ખૂબ આગળ વધી ગયા છીએ આપણે. પણ સાચા ઈશ્વરની ઓળખ મારા અને તમારા બાળકને હોવી ખૂબ જરૂરી છે. માટે હન્નાની જેમ આપણે આપણું બાળક જેવું છે તેવું આપણે ઈશ્વરના હાથમાં સોંપી દઈએ. કદાચ અત્યારે આપણને એમ લાગે કે એ સમય હાથમાંથી નીકળી ગયો છે, મારા બાળકો મોટા થઈ ગયા છે, તો પણ હજી પણ આપણે પ્રાર્થના કરી શકીએ છીએ. હાલેલુયા. પ્રભુ મારું બાળક તારી સેવા કરે. મને યાદ છે મારા મમ્મીએ મારા માટે પ્રાર્થના કરી હતી જ્યારે હું કોલેજમાં હતી. મને નહોતી ખબર કે પ્રભુ મારું એક બાળક તારી સેવાને માટે જાય, મારું એક બાળક તારી સેવાને માટે. મને ખબર નહોતી અને મારા મમ્મી મારા માટે પ્રાર્થના કરતા હતા. એ કહેતા હતા કે મારું એક બાળક સેવા માટે જશે અને સમય જતાં ઈશ્વરે મારા જીવનમાં કામ કર્યું. હાલેલુયા. હાલેલુયા. ઈશ્વરે બોજ મને આપ્યો, ઈશ્વરે કૃપા મારા પર કરી. એ મારા મમ્મીની પ્રાર્થના ઈશ્વરે સાંભળી. ભલે 5 વર્ષ ગયા, 10 વર્ષ ગયા, પણ ઈશ્વર તેની સેવાને માટે મારો ઉપયોગ કરી રહ્યો છે. હાલેલુયા. એ જ પ્રાર્થના મારી ને તમારી હોવી જોઈએ. નાઓમીના જીવન વિશે આપણે જોયું. એક ખોટો નિર્ણય એણે કર્યો, બાળકો ગુમાવ્યા, પતિ ગુમાવ્યા, પણ જ્યારે સાચો નિર્ણય કર્યો ત્યારે એક વિદેશી સ્ત્રીને એક માં તરીકે એ ઈસુની વંશાવળીમાં એ સ્થાન આપી શકી. હન્નાએ બાળક માંગ્યું પણ એ બાળકને એણે ઈશ્વરને સોંપી દીધું અને એ બીજા 5 બાળકોની માતા બની શકી, આશીર્વાદ મેળવી શકી. એક ત્રીજી માં છે, એ ઈસુની માં મરિયમ. લુકની લખેલી સુવાર્તા તેનો 1 અધ્યાય 26-38 કલમ સુધી દૂત અને મરિયમની વાત થાય છે. ત્યાં લખવામાં આવ્યું છે કે દૂત આવીને મરિયમને કહે છે કે તને ગર્ભ રહેશે. અને મરિયમ ચકિત, આશ્ચર્યચકિત થઈ જાય છે, કહે છે કે એવું તો થઈ શકે નહીં, કારણ કે મેં કોઈ પુરુષને હજી જાણ્યો નથી. અને ત્યાર પછી ઈશ્વરની યોજના એને સમજાવવામાં આવે છે. ત્યારે મરિયમ એ કહે છે કે 38મી કલમમાં મરિયમે તેને કહ્યું કે જો હું પ્રભુની દાસી છું, તારા કહ્યા પ્રમાણે મને થાઓ. ઈસુની માં મરિયમ એ શું કહે છે પોતાની જાતને? હું પ્રભુની દાસી છું, તારા કહ્યા પ્રમાણે મને થાઓ. દેવની જે યોજના છે એ યોજનામાં વપરાવાને માટે હું તૈયાર છું. દેવ જે મારા જીવનમાં કરશે તે બરાબર કરશે અને હું પ્રભુની દાસી છું, દેવ મને જેમ કહેશે એમ હું કરીશ. હાલેલુયા. એ ઈશ્વરની યોજનામાં વપરાવાને માટે તૈયાર થઈ ગઈ અને એક તારણહાર આ પૃથ્વી પર આવ્યો
અને આપણા માટે જીવ આપ્યો અને આપણે બચી ગયા. હાલેલુયા. મરિયમે હિંમત કરી, એ ઈસુની માં મરિયમ. જ્યારે ઈસુ મોટા થાય છે અને ત્યાં લખવામાં આવ્યું છે, બીજો લૂકની સુવાર્તા બીજો અધ્યાય 41 ની કલમ, મરિયમ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાસ્કા પર્વમાં લઈ જાય છે. વર્ષો વર્ષ તેના મમ્મી પપ્પાની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાસ્કા પર્વમાં જાય છે. 12 વર્ષના ઈસુ એ ત્યાં મંદિરમાં બેસીને એ શાસ્ત્રીઓની સાથે, વડીલોની સાથે વાતચીત કરી રહ્યા છે. અને જ્યારે એના મમ્મી પપ્પા એને શોધતા શોધતા આવે છે અને ત્યાં કહે છે કે દીકરા, તો અમારી સાથે આવી રીતે કેમ વર્ત્યો, કેમ તે અમારી સાથે આવું કર્યું? અને ત્યારે પ્રભુ ખ્રિસ્ત તેને મરિયમને જવાબ આપે છે. તેઓએ તેઓને તેણે કહ્યું કે તમે શા માટે મારી શોધ કરી, શું તમે જાણતા નહોતા કે મારા બાપને ત્યાં મારે હોવું જોઈએ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરિયમને કહે છે કે તમે મને કેમ શોધ્યો. એક માં પોતાનું બાળક ભૂલવું પડી જાય તો શોધે કે ના શોધે? શોધે, એને ચિંતા થાય, દુઃખ થાય. અને જ્યારે મરિયમ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે કે દીકરા, આવું નહોતું કરવાનું, તે કેમ એમ કર્યું અમારી સાથે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સામે પ્રશ્ન કરે છે કે કેમ તમે મને શોધતા હતા. મરિયમને ખોટું લાગ્યું હશે કે મરિયમને ખોટું લાગ્યું? તમને કે મને લાગે કે ના લાગે? જો આપણું બાળક સામે આપણને પ્રશ્ન કરે તો આપણને લાગે? લાગે. પણ મરિયમને જ્યારે એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રશ્ન કર્યો ત્યારે મરિયમે, ત્યાં લખવામાં આવ્યું છે કે સર્વ વાતો એણે મનમાં રાખી. કેમ? એને યાદ આવ્યું કે દૂત મને આમ કહીને ગયો હતો. એક સમજનારી માતા, એક સમજનારી માતા, દૂત સાથે જે વાતચીત થઈ હતી એણે મનમાં રાખી. અને એ ઈશ્વરની યોજનાને સમજનારી એ માતા પોતાના દીકરાને સમજી જાય છે. એણે પ્રશ્ન કર્યો તો પણ એને ખોટું લાગતું નથી, એને સમજી જાય છે કે મારો દીકરો જે કહે છે એ બરાબર છે. અને મરિયમ એ વાત પોતાના મનમાં રાખે છે. અને છેક જ્યારે સેવામાં એ જાય છે, કાલવરીના વધસ્તંભ સુધી એના જીવન પર્યંત મરિયમ ત્યાં એની સાથે દેખાય છે. એક બાળકને સમજનારી માતા એ કોણ હતી? મરિયમ. હતો ઈસુ તો એનો દીકરો હતો, પણ એને ખબર હતી કે મારો દીકરો ઈશ્વરની યોજનામાં છે. એટલા માટે જ્યારે કાના ગામના લગ્નમાં દ્રાક્ષારસ ખૂટે છે અને મરિયમ ઈસુની પાસે આવે છે કે દ્રાક્ષારસ ખૂટી ગયો છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે કેમ તું મને કહે છે, આ સમય મારો નથી. પણ ઈસુની માં મરિયમ ચેલાઓને કહે છે, એના શિષ્યોને કહે છે કે જે તમને એ કહેશે એ તમારે કરવાનું છે, કારણ કે જાણતી હતી કે મારો દીકરો એ ઈશ્વરની યોજનામાં છે. હાલેલુયા, હાલેલુયા. એક બાળકને સમજનારી માતા એ મરિયમ. શું આપણે આપણા બાળકને સમજીએ છે? મારો દીકરો મને શું કહેવા માંગે છે કે મારી દીકરી મને શું કહેવા માંગે છે? આ જમાનામાં, આ સમયમાં પોતાના બાળકને સમજવું ખૂબ જરૂરી છે. મારી ને તમારી પોતાની ઈચ્છા એ બાળક પર આપણે થોપી દઈએ એ ચાલવાનું નથી. દુનિયા ખૂબ અલગ છે, માટે આપણે ઈશ્વરના વચનો વિશે વિચાર કરવાની જરૂર છે કે મારું બાળક શું કહેવા માંગે છે. ઘણી બધી એવી માતાઓ છે કે ગમે એટલું સમજાવે તો પણ પોતાની વાત પકડી રાખે છે, ના આમ એટલે આમ જ. વચન આપણને શીખવાડે છે કે આપણે સમજવાની જરૂર છે. આ આપણો જે જમાનો હતો એ જુદો હતો, આપણો સમય હતો એ જુદો હતો. આ નવી પેઢી છે, નવી પેઢીને આપણે સ્વીકારતા શીખીએ. એમના જે વિચારો છે, એમના વિચારો કદાચ ખોટા હોઈ શકે, પણ એમને વાળતા શીખીએ, એમને પ્રેમ આપતા શીખીએ, એમને સમજતા શીખીએ. જે નાના બાળકોની માતાઓ છે એમને મારી ખાસ વિનંતી છે કે આપણા પોતાના બાળકોને આપણે સમજતા શીખીએ. ગમે તેવું તોફાની, ગમે તેટલું ખરાબ મારઝૂડ કરનારું કે ગમે તેવું બાળક છે, પણ આપણું પોતાનું બાળક છે, એને આપણે સમજવાનું છે કે મારું બાળક આવું કેમ કરે છે, અને એને આપણે ઈશ્વરના ચરણોમાં લાવવાનું છે. એક માતા જે ખોટો નિર્ણય કરે છે પણ એને સુધારે છે, અને રૂથને
એ સફળતા આપે છે, એ રૂથને એ પ્રભુ સુ ખ્રિસ્તની પેઢીમાં નામ આપે છે. એક માતા હાન્ના કે જે પોતાના બાળકને ઈશ્વરના હાથમાં સોંપી દે છે અને આશીર્વાદ પ્રાપ્ત કરે છે. એક માતા મરિયમ કે જે પોતાના બાળકને સમજે છે ને ઈશ્વરની યોજનામાં એ વપરાય છે. આજે આપણે શું કરવા માંગીએ છીએ? આ માતૃદિને હું તમને આહવાન આપવા માગું છું. વચન આપણે સાંભળીએ છીએ પણ એ વચન આપણા જીવનમાં લાગુ થાય, આપણી સમજણને આપણે સુધારતા શીખીએ, આપણા જે સંબંધો છે બાળકના અને માતા પિતાના, સાસુ ને વહુના, એ તમામ સંબંધોમાં આપણે મીઠાસ લાવતા શીખીએ, આપણા સંબંધમાં સાજાપણું લાવતા આપણે શીખીએ. જે કડવાસ છે, આડા શબ્દો છે, અથવા તો આપણે જેને કહી શકીએ કે જે આપણા સંબંધોમાં તિરાડ લાવે છે, એવી તમામ બાબતોને સાંધતા શીખીએ. કારણ કે આપણે માં છીએ ને આપણે ઈસુ પર વિશ્વાસ કરનારી માં છીએ અને આપણે કરી શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. આપણા વિચારોને ઈશ્વરના માર્ગોમાં આપણે લાવીએ. પ્રભુ એ સમજવાને માટે આપ પણ સર્વને કૃપા આપો. હવે આપણે પ્રાર્થના કરીએ, આપણી આંખોને બંધ કરીએ, આપણી જાત વિશે આપણે વિચારીએ. આજે માતૃદિને આટલા વર્ષો સુધી એક માં તરીકે મેં મારા બાળકના જીવનમાં કેવો રોલ અદા કર્યો છે, મેં મારા બાળકના જીવનમાં કેવી છાપ ઊભી કરી છે, મારા બાળકને માટે હું આશીર્વાદનું કારણ છું કે નહીં, મારા બાળકને માટે મેં સાચા નિર્ણયો કર્યા છે કે નહીં, એ તમામ બાબતો આપણે વિચારીએ. બાળકને માટે દુઃખ વેઠ્યું છે એ ખરી વાત છે, પણ વચન પ્રમાણે બાળક ચાલે છે કે નહીં એ જોવાની પણ આપણી જવાબદારી છે. દુનિયા જે રીતે જોઈ છે તે રીતે નહીં, પણ આપણે વચન જે રીતે કહે છે એ રીતે આપણે દોરાવવાની જરૂર છે. આવો આપણે જાતોને પ્રાર્થના સહિત આપણે આપણા ઈશ્વરના હાથમાં સોંપે અને પ્રભુને કહીએ કે પ્રભુ, એક સારી માં, એક નાઓમી જેવી માં, એક હાન્ના જેવી માં, એક ઈસુની માં મરિયમ જેવી માં હું થઈ શકું માટે તું મને કૃપા આપ.